જમાનો નકલીનો છે એટલે અસલી કરતાં નકલી માલ વધુ વેચાઈ રહ્યો છે પરંતુ નકલી માલ કેટલો જોખમી સાબિત થાય છે આજે તેની વાત કરવી છે આપણે નકલી માલ તો ખૂબ પ્રકારના જોયા છે પરંતુ અમદાવાદ પોલીસના સાયબર સેલે એક નકલી સાયબર એક્સપર્ટની ધરપકડ કરી છે અને આ નકલી સાયબર એક્સપર્ટ કેવી રીતના લોકોને ઠગતો હતો તેની આ કથા અને તેની આ સ્ટોરી છે આજે હું તેની વાત કરીશ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે નકલી સાયબર એક્સપર્ટની ઘટનાની શરૂઆત કંઈક આ પ્રકારે થાય છે અત્યારે સાયબર ફ્રોડ ખૂબ થાય છે એટલે લોકો ચિંતામાં હોય છે ક્યાંક પોતે સાયબરનો શિકાર ના બની જાય એટલે એક વ્યક્તિએ સાયબરના ઓથા હેઠળ અમદાવાદના સાયબર સેલ પાસે અમદાવાદના સાયબર સેલ પાસે એક વ્યક્તિ આવે છે જે મૂળ પૂનાનો વતની છે સાયબર સેલના ડીસીપી અજીત રાજ્યાણ પાસે આવી રીતે ફરિયાદ કરે છે કે મને સાયબર એક્સપર્ટ કેવી રીતના કોઈને પરેશાન કરી શકે અને સાડા ચાર કરોડ રૂપિયા જેવી માતબર રકમ સુકામ માંગતો હશે એટલે ઘટના શું છે તે સમજવાનો ડીસીપી રાજયા પ્રયત્ન કર્યો તો ઘટના કે કેવી છે કે આ પુનાનો જે યુવક છે તેના લગ્ન અમદાવાદ સ્થિત એક યુવતી સાથે થયા હતા બંનેના સંબંધો સારા હતા ત્યાં સુધી બધું સારું ચાલતું રહ્યું પરંતુ સંબંધ બગડ્યા સંબંધ બગડ્યા એટલે આ પુનાના યુવકને શંકા હતી કે તેની જે પત્ની છે તેને કોઈકની સાથે સંબંધ છે એટલે તેણે નેટ ઉપર સર્પ કર્યું અને કોઈ સાયબર એક્સપર્ટની મદદ શોધવાનો પ્રયત્ન કર્યો તેમને એક માણસમાં રસ પડ્યો જેનું નામ છે અમિતસિંહ મૂળ અમદાવાદનો વતની છે આ અમિતસિંહમાં રસ એટલા માટે પડ્યો કે ગૂગલ ઉપર તેનું એડ્રેસ જોયું તો તેને આશ્ચર્ય થયું તેનું એડ્રેસ બતાડી રહ્યું હતું નવરંગપુરા વિસ્તારનું એટલું જ નહીં પરંતુ અમિતસિંહ નવરંગપુરામાં આવેલી ડીસીપી ઓફિસમાં પોતાની હાજરી બતાડતો હતો એનો અર્થ એવો થયો કે અમિતસિંહ એવો સાયબર એક્સપર્ટ છે કે જે અમદાવાદ પોલીસના ડેપ્યુટી પોલીસ કમિશનર જોન વંચની કચેરીમાં બેસે છે આ એક રમત હતી આ એક ગેમિક હતી આ એક મૂર્ખ બનાવવાની ટેક્ટિસ હતી અને આ પુનાનો યુવક તેમાં ફસાય છે અને પુનાનો યુવક કામ સોંપે છે કે મારી પત્ની વિશે કેટલી ગુપ્ત માહિતી મારે જાણવી છે મારી પત્નીની મારે જાસૂસી કરાવી છે અમિતસિંહ એક્શનમાં આવે છે અમિતસિંહ માહિતી આપે છે આ માહિતી કેટલી સાચી કે કેટલી ખોટી એ પુનાના

ત્રણ લાખ રૂપિયા ખંખેર લીધા ત્યાં સુધી વાંધો નહોતો પરંતુ હવે અમિતસિંહને લાગે છે શિકાર મોટો છે એટલે વધુ પૈસા મળશે અને હવે માગણી આવે છે સાડા ચાર કરોડ રૂપિયાની સાડા ચાર કરોડ રૂપિયા નહીં આવે તો તું ક્યાંયનો નહીં રહે તું મને ઓળખતો નથી હું ખાલી સાયબર એક્સપર્ટ નથી હું ગુંડો છું તને અને તારા પરિવારને ખતમ કરી નાખીશ તેવી ધમકીઓ થાય છે આ મામલો ડીસીપી અજીત રાજ્યાણ પાસે આવે છે એટલે તે પોતાના સહાયક અધિકારી આસિસ્ટન્ટ પોલીસ કમિશનર જીતુ યાદવને આ મામલે તપાસ કરવાનો આદેશ આપે છે જીતુ યાદવ અને તેમની ટીમ આ માણસ કોણ છે તેની તપાસ શરૂ કરે છે તેમને આશ્ચર્ય થાય છે આ અમિત સિંહ કોણ છે તેની તપાસ શરૂ કરતા કારણ કે અજીતસિંહે જે રીતે પોતાનું નેટવર્ક પોતાની જાળ બિછાવી હતી જેમાં ભલભલા માણસો ફસાઈ જાય હા અમિતસિંહ ઠેર ઠેર એટલે બહુ મોટી સંસ્થાઓમાં રાષ્ટ્રીય સંસ્થાઓમાં એ સાયબર એક્સપર્ટ તરીકે કેવી રીતના સાયબર ફ્રોડથી બચી શકાય તેના લેક્ચર આપવા જતો હતો અને ત્યાં તેના ફોટોગ્રાફ્સ પાડતો હતો અને સોશિયલ મીડિયા ઉપર આ ફોટોગ્રાફ્સ તે મૂકતો હતો એટલું જ નહીં પરંતુ એક વખત તે અમદાવાદ પોલીસની જે તાલીમ શાળા છે કરાઈ પોલીસ એકેડમી ત્યાં પણ તે જાય છે અને ગુજરાતના પોલીસ અધિકારીઓને તાલીમ આપે છે કે કેવી રીતના સાયબર ફ્રોડ ને પકડી શકાય અને તેની તસવીર પણ તે સોશિયલ મીડિયા ઉપર મૂકે છે આમ પોલીસ અધિકારીઓ સાથે અનેક મોટા લોકો અમિત સિંહના સંબંધ હોવાના ફોટોગ્રાફ્સ તે સોશિયલ મીડિયા ઉપર મૂકતો હતો તેના કારણે તે તેના શિકાર અનેક લોકો હમણાં સુધી થઈ ચૂક્યા છે અનેક મોટી કંપનીઓ માટે તેણે કામ કર્યા હોવાના દાવા પણ સોશિયલ સાઈટ ઉપર કર્યા છે અમિતસિંહ હવે કોણ છે તેની તપાસ શરૂ થઈ અને સાયબર સેલે અમિતસિંહને ઝડપી પાડ્યો છે અમિતસિંહની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ સાયબર સેલે અમદાવાદના અને ગુજરાતના વિનંતી કરી છે કે અમે આ નકલી સાયબર એક્સપર્ટને પકડી પાડ્યો છે જેની પાસે સાયબરનું જ્ઞાન ખૂબ ઓછું છે તેણે પોતાની અમદાવાદ સ્થિત એક નવરંગપુરામાં એક કંપની ઊભી કરી જેમાં તેણે સાયબરનું જ્ઞાન જાણનાર છોકરાઓને હાયર કર્યા અને જ્યારે કોઈ માહિતી લેવા આવે ત્યારે આ સાયબર એક્સપર્ટ છોકરાઓ પાસે તે કામ કરાવતો તેમને દસ પંદર હજાર રૂપિયા આપતો મહિને અને સામેવાળી વ્યક્તિને તે પાંચથી દસ લાખ રૂપિયાનું બિલ મૂકતો હતો આમ અનેક મોટી કંપનીઓને પણ અમિત સિંહે ચૂનો લગાડ્યો છે નકલી સાયબર એક્સપર્ટ બનીને અમદાવાદ પોલીસે વિનંતી કરી છે અમદાવાદ શહેરના લોકોને કે જો તમે આ અમિત શિકાર થયા હો તો સાયબર સેલનો સંપર્ક કરો પોલીસ તમારી ફરિયાદ લેવા માટે તૈયાર છે સામાન્ય રીતે એક વખત મૂર્ખ બન્યા પછી હું મૂર્ખ બન્યો છું તેવું કહેવાની હિંમત બહુ ઓછા મૂર્ખ લોકો કરતા હોય છે પરંતુ ડાયો માણસ એ જ હોય છે કે મૂર્ખ બન્યા પછી એ કબૂલ કરે છે કે હા હું મૂર્ખ બન્યો છું અને પોલીસમાં ફરિયાદ આપે છે અમિતસિંહને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો અને કોર્ટે કોર્ટ સામે રજૂ થયેલા પુરાવા દસ્તાવેજોના આધારે અમિતને પાંચ દિવસ પોલીસ કસ્ટડીમાં સોંપવાનો હુકમ કર્યો છે જોઈએ આ પાંચ દિવસમાં અમિત કેટલું સત્ય ઓકે છે કારણ કે આ નકલી સાયબર એક્સપર્ટની ઉલટી પણ નકલી જ હોઈ શકે છે આ જ પ્રકારની ક્રાઈમ સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો મને અને મારા સાથી તુષાર બસ્યા અને વેદાંત વસિયા રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ